અમદાવાદના સ્વરોત્સવ સાંસ્કૃતિક ઉત્સવમાં ગુલઝારે હાજરી આપી, જેમાં યુવાન કવિ અંકિત ત્રિવેદીના ત્રીજા કાવ્ય સંગ્રહનું વિમોચન ગુલઝારે કર્યું. ગુલઝારે આ પ્રસંગે અમદાવાદ પસંદ હોવાનું તો જણાવ્યું જ, સાથે જ પોતાની કેટલીક કડીઓ પણ પત્રકારો સમક્ષ મૂકી. મેરે દેશ કા એક બડા અહેમ ઓર ઇમ્પોર્ટન્ટ શહેર હૈ. હિન્દુસ્તાન અચ્છા લગતા તો અમદાવાદ ભી અચ્છા લગતા હૈ ના? મતલબ યે બડા આમ સવાલ હૈ કે યે શહેર કૈસા લગતા હૈ, જૈસે હમ યહાં કે હૈ નહીં. એસા તો નહીં હૈ. મેં વો યે સન કવિતા કહેતે હૈ તો ઉનકી ઉર્દૂ મેં એક લફ્ઝ હૈ ઝર્રા નવાઝી, કે એક ઝર્રે કો ઇતની અહેમિયત દેના ઓર સૂરજ કે સામને રખ દેના કે દેખો ચમક રહા હૈ હા ના? પર ઉસસે મેં સૂરજ તો નહીં હો જાતા, મેં તો ઝર્રા હી હું. લેકિન જિસ કામ કે લિયે આયા હું, વો સિર્ફ કિતાબ કા વિમોચન નહીં હૈ. મેં વક્ત બદલતા હૈ, દૌર બદલતે હૈ, ઓર વક્ત ચલતા રહેતા હૈ, ઓર ઇતિહાસ બદલતા હૈ, કલ્ચર બદલતા હૈ, ઓર યે પ્રગતિ જો હૈ યે તરક્કી હૈ, યે કલ્ચર કી તરક્કી હૈ જો હિન્દુસ્તાન મે ચલી આ રહી હૈ ઓર હર પીઢ઼ી કે સાથ આગે બઢ઼તી હૈ. તો મેં તો ઇસ આને વાલી પીઢ઼ી જો મુઝસે આગે અબ ચલ રહી હૈ, ઉસસે હાથ મિલાને આયા હું, ઓર ઉસસે કહેને આયા હું કે મેરા હાથ પકડો, મુઝે સાથ લે લો, મેં તુમ્હારા માઝી હું, મેં હી તુમ્હારા પાસ્ટ હું, લેકે ચલો. ક્યોંકિ અબ તુમ ખેલોગે બેશક કિસી બડી ઊંચી વાલી ટહેની પર, પર બચ્ચો જડ હૈ નીચે તભી હૈ વહાં પે, હૈ ના? તો વો જડે હૈ જો હમારી કલ્ચર કી રવાયત હૈ હિન્દુસ્તાન કી.